કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? શ્રી સર્વોદય પ્રાથમિક શાળા હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ 5 શિલાયા પ્રવાસ, એટલે કે અહીંયા આપણને શિલાના પ્રવાસ વિશેની વાત કરી છે કે શિલા જે છે એ પોતાની સ્કૂલમાંથી પ્રવાસમાં ગઈ છે, તો એનું અહીંયા આપણને સરસ મજાની વાતચીત દ્વારા આપણને સમજાવવામાં આવેલું છે. કારણ કે આપણને બધાને ખબર છે, પ્રવાસની વાત આવે એટલે આપણને બધાને પ્રવાસ ખૂબ ગમે છે, અને પ્રવાસ દ્વારા આપણે અનેક પ્રકારની માહિતી પણ મેળવી શકીએ છીએ, તેમજ આપણામાં સમૂહ ભાવના, સહનશીલતા, નિયમિતતા, સામાજિકતા અને ખેલદિલી વગેરેનો પણ વિકાસ થાય છે. એટલે અહીંયા આપણને શિલાના પ્રવાસ દ્વારા, કે શિલા જે પ્રવાસમાં ગયેલી છે અને શિલાનો તેની માતા સાથે મોબાઈલની અંદર એના મમ્મી સાથે વાત કરે છે. આપણે પ્રવાસમાં જઈએ તો આપણે આપણા મમ્મી સાથે વાત કરીને કહીએ છીએ ને કે મેં આ જોયું ને આ જોયું, તો એ દ્વારા અહીંયા એ બંને શિલા અને તેની માતાના અહીંયા સંવાદ દ્વારા આપણને અજંટાની ગુફા જોવા ગઈ છે એના વિશેની કેટલીક માહિતી એના મમ્મી સાથે ફોનની અંદર વાત કરે છે, એ આપણને આ પાઠ દ્વારા સમજાવવામાં આવેલું છે. તો અહીંયા આપણને પાઠની અંદર પહેલાં શું કહેવામાં આવ્યું છે? સવિતા ભ્રમણ ભાષમ ધૃત્વા હરિ ઓમ. શું કહે છે સવિતા? ભ્રમણ ભાષમ ધૃત્વા એટલે કે મોબાઈલ ફોન ચાલુ કરીને શું કહે છે? હરિ ઓમ. એટલે કે આપણે કોઈ પણ વાતની શરૂઆત કરીએ ત્યારે આપણે ઘરની અંદર ઘણી વખત જય શ્રી કૃષ્ણ કહીએ છીએ, બરાબર? જય સ્વામિનારાયણ, જય માતાજી, તમે બધા બોલતા હોય છો ને, એવી રીતે અહીંયા સવિતા પણ શું કરે છે? શિલાને ફોન કરે છે ત્યારે એ કહે છે મોબાઈલ ફોન ઉપાડીને કે હરિઓમ. હવે શિક્ષિકા હરિઓમ ક વદતી, શિક્ષિકા પણ સામે જવાબ આપે છે કે હરિઓમ. કોણ બોલે છે? ક વદતી એટલે કોણ બોલે છે? સવિતા અહમ શિલાયામ માતા વદામી. અહમ એટલે હું, શિલાયામ માતામ વદામી એટલે કે શિલાની માતા, વદામી એટલે બોલું છું કે હું શિલાની માતા બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ, પ્રવાસે એટલે પ્રવાસમાં, મમ એટલે મારી, પુત્રી અસ્તિ એટલે કે મારી પુત્રી છે. શું કહે છે? કે હું શિલાની માતા બોલું છું, પ્રવાસમાં મારી દીકરી છે. શિક્ષિકા આમ અસ્તિ એટલે આમ એટલે આ, અસ્તિ એટલે છે. કિંચિતમ કાર્યમ અસ્તિ વા એટલે કે કિંચિતમ એટલે કે કાંઈ, કાર્યમ એટલે કાર્ય, અસ્તિ વા એટલે કે છે, શું કાંઈ કામ છે. સવિતા આમ અહમ તયા સહ વાર્તાલાપ. શું કહે છે સવિતા? કે હા હું, અહમ એટલે હું, તયા સહ વાર્તાલાપ એટલે કે તેની સાથે વાત કરવા, કરતું ઈચ્છામિ, કરવા ઈચ્છું છું. સવિતા શું કહે છે શિક્ષિકાને? કે હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શિલામ પ્રતિ ભ્રમણ ભાષમ પ્રેષયતી. શિક્ષિકા શું કરે છે? શિલામ પ્રતિ એટલે શિલાની તરફ, ભ્રમણ ભાષ એટલે મોબાઈલ, પ્રેષયતી એટલે મોકલે છે. શિક્ષક શું કરે છે? કે શિલા તરફ પોતાનો મોબાઈલ મોકલે છે. હવે શિલા અંબ કથમ અસ્તિ સર્વ કુશલમ વા. શું કહે છે શિલા? કે માં કેમ છે, બધું બરાબર છે ને, કુશળ છે ને? કુશલમ વા એટલે સર્વમ એટલે બધું, કુશલમ વા એટલે કુશળ છે ને. એટલે શિલા એની મમ્મીને પૂછે અંબ એટલે માં, કથમ અસ્તિ સર્વ કુશલમ વા એટલે કે કેમ છે, બધું કુશળ છે ને. સવિતા આમ અહમ કુશલિની ભવત્યાહ પ્રવાસ કથમ પ્રચલતી. આમ અહમ કુશલિની એટલે કે સવિતા કે છે હા આમ એટલે આ, અહમ એટલે હું, કુશલિની એટલે મજામાં છું. ભવત્યાહ પ્રવાસ કથમ પ્રચલતી. શું કહે છે એના મમ્મી એને? કે ભવત્યાહ પ્રવાસ એટલે તમારો પ્રવાસ, કથમ પ્રચલતી એટલે કેમ ચાલે છે. એને મમ્મી શું કહે છે? કે હા હું મજામાં છું, પણ તમારો પ્રવાસ કેમ ચાલે છે. શિલાહ પ્રવાસ તું સમ્યક પ્રચલતી. શું કહે છે? કે પ્રવાસ
तु सम्यक प्रचलति एटले के प्रवास तो सम्यक प्रचलति एटले सारी रीते चाले छे। अधुना अहम अजंता गुफायाम अस्मि, अधुना एटले अत्यारे, अहम एटले हूँ, अजंता गुफायाम अस्मि एटले अजंतानी गुफा में छूँ। सविता शोभनम एटले के सरस, अत्र की किम अस्ति, શું કહે છે તત્ર કિમ કિમ અસ્તિ, ત્યાં શું કહે છે કે સરસ, ત્યાં કિમ કિમ એટલે શું શું છે। શિલા અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ, અનેકાની એટલે અનેક, ચિત્રાણી એટલે ચિત્રો, શિલ્પાની એટલે શિલ્પો। શું કહે છે શિલા કે ત્યાં અહીં અનેક ચિત્રો શિલ્પો વગેરે છે। હવે સવિતા તત્ર કાની ચિત્રાણી સંતિ, સવિતા શું કહે છે તત્ર એટલે ત્યાં, કાની ચિત્રાણી સંતિ એટલે કે કાની એટલે ક્યાં, ચિત્રાણી એટલે ચિત્રો છે, સવિતા શું કહે છે કે ત્યાં ક્યાં ચિત્રો છે। શિલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ, ભગવત એટલે ભગવાન, બુદ્ધસ્ય એટલે બુદ્ધનું શિલ્પમ સુંદરમ અસ્તિ, નું સુંદર શિલ્પ છે। શું કહે છે શિલા કે ભગવાન બુદ્ધનું સુંદર શિલ્પ છે। અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ, અને શું છે બીજું તો કે બીજું ચાર મુખવાળા, ચતુર્મુખસ્ય હરિણસ્ય એટલે ચાર મુખવાળા હરણનું ચિત્રમ અપિ મનોહરમ અસ્તિ, એટલે કે મનોહરમ એટલે મનને હરી લે એવું ચિત્ર પણ છે, ત્યાં એમ કે ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ મનને હરી લે તેવું છે, એટલે કે ચિત્ર પણ મનોહર છે। અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપિ સંતિ, અત્ર બહુની એટલે અહીં ઘણા, સુંદરાણી એટલે સુંદર, ચિત્રાણી એટલે ચિત્રો, અપિ સંતિ એટલે પણ છે, અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે। સવિતા પદ્મપાણેહ ચિત્રમ તત્ર અસ્તિ વા, શું કહે છે સવિતા પદ્મપાણેહ એટલે પદ્મપાણી, ભગવાન જે વિષ્ણુ છે એની વાત કરી છે કે ચિત્રમ તત્ર અસ્તિ વા, સવિતા શું કહે છે કે શું ત્યાં પદ્મપાણી એટલે ભગવાન વિષ્ણુનું પણ ચિત્ર છે। શિલા આમ અસ્તિ, શિલા કે આમ એટલે હા, અસ્તિ એટલે છે। અસ્મા ભીહ સહ માર્ગદર્શક અપિ અસ્તિ, અસ્મા ભીહ એટલે અમારી સાથે, સહ એટલે સાથે, માર્ગદર્શક એટલે આપણે શું કહીએ છીએ ગાઈડ અથવા ભોમિયો, અપિ અસ્તિ પણ છે કે અમારી સાથે અમને માર્ગદર્શન આપનાર ગાઈડ પણ છે। સવિતા સ કિમ કથયતિ, સ એટલે તે, કિમ કથયતિ એટલે શું કહે છે। શિલા સહ બૌદ્ધ ગુહાયાહ વિષયે અસ્માભિહ સહ વાર્તાલાપમ કરોતિ, તે શું કરે છે તો કે સ બૌદ્ધ ગુહાયાયમ એટલે બુદ્ધ ગુફાઓ જે છે વિષય, એના વિશે અસ્માભિહ સહ એટલે કે અમારી સાથે વાર્તાલાપ કરોતિ એટલે વાતચીત કરે છે, એટલે શિલા શું કહે છે કે તે અમારી સાથે બુદ્ધ ગુફાઓ વિશેની વાર્તાઓ, વાર્તા એટલે કે વાતચીત કરી રહ્યો છે। અપિચ ગુહાયા ઇતિહાસમ અપિ કથયતિ, એટલે શું કહે છે અપિચ એટલે વળી તે, ગુહાયા એટલે ગુફા, ગુફાનો ઇતિહાસમ એટલે ઇતિહાસ, અપિ કથયતિ એટલે અપિ એટલે પણ, કથયતિ એટલે કરે છે, કહે છે એમ, એટલે કે તે અમારી સાથે ગુફાઓના ઇતિહાસ, ગુફાઓનો ઇતિહાસ પણ અમને કહે છે। શિલા શું કહે છે કે તે બુદ્ધ ગુફાઓ વિશે અમારી સાથે વાતચીત કરે છે, વળી તે ગુફાનો ઇતિહાસ પણ અમને કહે છે। સવિતા તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણી આનયતુ, શું કહે છે સવિતા કે તેષા સ્થાનાનામ એટલે કે તે સ્થાનોની,
कानी चित्तम एटले केटलीक छाया चित्राणी आनयतु एटले के तस्वीरो पण आनयतु एटले साथे लावजे एटले के फोटा पण पाड़ी लावजे। सविता शू कहे छे के ते स्थानोना थोड़ा फोटा पण तू साथे पाड़ी लावजे। शिला अवश्यम आनेश्यामि। शिला शू कहे छे के जरूर अवश्यम एटले जरूर आनेश्यामि एटले हूँ साथे लावीश। सविता अजंतातः प्रवासः कुत्र गमिष्यन्ति। शू कहे छे अजंताथी तमारो प्रवासः एटले तो प्रवास कुत्र गमिष्यन्ति ले क्या जवानो छे। के सविता कहे छे के अजंताथी तमारो प्रवास क्या जवानो छे। शिलाः अजंतातः वयम तृष्णेसरः तृष्णेश्वरतः शिरडीं शिरडीतः त्र्यम्बकेश्वर त्र्यम्बकेश्वरतः नासिकं गमिष्यामः। शू कहे छे अजंतातः वयम तृष्णेश्वर एटले के अमे अजंताथी अमे तृष्णेश्वर जवाना छी। तृष्णेश्वरतः शिरडी एटले के तृष्णेश्वरथी अमे शिरडी जवाना छी। शिरडीतः त्र्यम्बकेश्वर शिरडीथी अमे त्र्यम्बकेश्वर अने त्र्यम्बकेश्वरतः नासिकं गमिष्यामः एटले के त्र्यम्बकेश्वरथी अमे नासिक जवाना छीए। ले अहींया शिलाए एना मम्मीने शू कह्युं क्यां क्यां जवाना तो के अजंताथी तृष्णेश्वर तृष्णेश्वरथी शिरडी शिरडीथी त्र्यम्बकेश्वर अने त्र्यम्बकेश्वरथी नासिक जईशुं। हवे सविता शोभनम एटले के सरस प्रवासः शिक्षणस्य भागः एवं अस्ति। शू कहे छे प्रवास एटले प्रवास शिक्षणस्य एटले शिक्षणनो भागः एवं अस्ति एटले एक भाग छे। ने मम्मी शू कहे छे शिलाने के सविता के सरस प्रवास ए शिक्षणनो एक भाग छे। तर्हि सम्यकः रीत्या प्रवासं करोति। तर्हि तो एटले सम्यक रीत्या एटले सारी रीते प्रवासं करोतु एटले प्रवास करजो। के तो सारी रीते तमे के प्रवास करजो। भवती प्रवासे यत यत पश्यन्ति तत तत सर्व टिप्पणी पुस्तके लिखतु। शू कहे छे के भवती प्रवास एटले तमे जे प्रवास में यत यत एटले जे जे पश्यन्ति एटले जोयु छे तत तत एटले के ते बधु तत तत सर्व एटले ते बधु टिप्पणी पुस्तक एटले नोंधपोथीनी अंदर लिखतु एटले लखजे। के ते जे जे तमे एम के प्रवासमां जुओ ते बधु तमारी नोंधपोथीनी अंदर अथवा तो डायरीनी अंदर लखजो। शिला आम अवश्यम लेखिष्यामि। के हा आम एटले हा अवश्यम एटले जरूर लेखिष्यामि एटले हूँ लखीश। के हूँ हा हूँ जरूर थी लखीश। सविता अपी च प्रवास स्थानस्य विशेषता तथा तस्य ज्ञानस्य स्थानस्य इतिहास विषये अपि लिखतु। शू कहे छे सविता अपी च एटले वळी प्रवास स्थानस्य एटले प्रवासना स्थाननी विशेषता एटले विशेषता तथा एटले के तेमज तस्य स्थानस्य एटले के ते स्थानना इतिहास विषय इतिहासना विषे अपी लिखतु पण लखजे। एटले के वळी प्रवासना स्थाननी विशेषता तेमज ते स्थानना इतिहास विषे पण लखजे। शिला अवश्यम। शिला कहेशे के हं जरूर। भवतु नमो नमः। सारू त्यारे नमस्कार। सविता नमो नमः। सविता पण तेने कहे छे नमस्कार। आवी रीते आपणे अहींया सरस मजाना शिलाना प्रवास विषेनो आ पाठनी अंदर वार्तालाप समझ्या के शिला तेना मम्मीने फोननी अंदर कहे छे के तेणे कई कई जग्याएनो प्रवास कर्यो छे त्यां तेने शू शू जोवालायक छे अने त्यां ते विषेनो जे कई इतिहास छे तेना विषे शिलाए तेना मम्मीने बधी ज फोननी अंदर वात करी छे। तो अहीं आपणे सरस मजानो शिलाના પ્રવાસ વિશેનો પાઠ સમજ્યા છીએ। પછી આપણે પાઠ પાના નંબર 20 ઉપર જે અભ્યાસને સ્વાધ્યાય આપણને આપેલું છે તો એ 20 21
અને 22 ઉપરનું જે કાંઈ આપણને સ્વાધ્યાય છે એ આપણે આપણી રફ નોટબુકની અંદર લખવાનો પ્રયત્ન કરીશું.